નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અમે અત્યારે જઈએ છીએ કાશ્મીરી બાપુના આશ્રમે. કાશ્મીરી બાપુ તો અત્યારે હાલમાં નથી, એ દેવ થઈ ગયા છે. કાશ્મીરી બાપુએ જવા માટે ભવનાથ તળેટીથી રસ્તો હશે અને લગભગ 1 થી 1.5 કિલોમીટર આસપાસ છે. તો અમે અત્યારે અંદર જઈ રહ્યા છીએ, જંગલની અંદર આશ્રમ છે, તો ત્યાં અમારે અત્યારે પહોંચવાનું છે. તમે ટૂલ કે ફોર વ્હીલ લઈને આવ્યા હોય તો અહીંયા પાર્ક કરીને અને પછી ચાલીને જવાનું થશે. આ છે સોનરેખ નદી. જૂનાગઢમાં બધી જગ્યા નેચરથી ભરપૂર છે. તમે ગમે તે જગ્યાએ જાઓ તમને નેચર ખૂબ જોવા મળશે. ના પાણી એકદમ સાફ અને તાજું છે, સીધું ડુંગર ઉપરથી આવેલું પાણી, વરસાદનું પાણી. અને આ સોનરેખ નદી છે જે જૂનાગઢમાં છે. આ રસ્તો છે કાશ્મીરી બાપુ તરફ જવાનો. અત્યારે ચોમાસું છે એટલે ભરપૂર નેચર થઈ ગયું છે, કુદરતી વાતાવરણ, ઉપર વાદળો, જંગલ પણ ફૂલ લીલા લીલા થઈ ગયા છે. કેટલું હોય કે કેટલું તમારે
અત્યારે નીતિશભાઈ આરામ કરવા ઉપર ચડી ગયા છે. આ છે કાશ્મીરી બાપુનો આશ્રમ. આજે તમને પગથિયા દેખાય છે, આ સાઈડ નીચે ઉતરવા માટેના છે. આ સાઈડ પગથિયા ચડવા માટે
તમને બતાવી કે કાશ્મીરી બાપુ નો આશ્રમ છે. તો અમે તો મંદિરના દર્શન કરી લીધા છે, પણ અંદર ફોટા કે વિડીયો કોઈ પણ વસ્તુ નથી ઉતારવા દેતા, બરાબર. એમ આવ્યું છે બાપુ, એમને પ્રેમથી કીધું કે અંદર જો અમે જો ફોટા પાડશું તો કોઈ બીજું પણ ફોટા પાડશે એટલે. અને પછી પબ્લિકે એવું છે કે કોઈ માનતું નથી, પણ અહીંની સુવિધા બહુ સરસ છે, સેવાએ બહુ સારી છે. અમને પ્રસાદી લેવા પણ જમવા પરાણે બેસાડી દીધા, અને પ્રસાદી એટલી જોરદાર હતી કે આમ આનંદ આવી ગયો. તો એકવાર તમે કાશ્મીરી બાપુએ તમે જરૂરથી આવો દર્શન કરવા માટે. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.